समग्र गुजरात में कांग्रेस समिति द्वारा एलआईसी और एसबीआई बैंक रोकाणकारों ने पैसा उपाड़वा माटे पड़ी रहे हालाकी संदर्भे सुरेन्द्रनगर में धरना करवामां आव्या हता। एलआईसी और एसबीआई बैंक रोकाणकारों ने पैसा उपाड़वा माटे हालाकी पड़ी रही छे, जेथी हालना समय में सतत मोंघवारी ने लईने लीमड़ी तालुका कांग्रेस द्वारा एक कलाक सुधी धरना कार्यक्रम करवामां आव्यो हतो अने हालनी सरकार सामे सूत्रोच्चार करीने विरोध प्रकट करवामां आव्यो हतो। आ धरना कार्यक्रम में लीमड़ी तालुका कांग्रेस कार्यकरो आगेवानो होद्देदारो मोटी संख्या में हाजर रह्या हता। आजे समग्र गुजरात में गुजरात प्रदेश कांग्रेस समितिना अध्यक्ष माननीय जगदीश भाई द्वारा धरनानो कार्यक्रम एलआईसी एसबीआई हमेशा आपवामां आव्यो छे। आप सर्वे जाणो छो एवी रीते जे रीते भाजपनी सरकार द्वारा जे विश्वसनीयता धरावती थी एवी एलआईसी एसबीआई बैंक ऑफ बड़ौदा पंजाब बैंक एना रोकाणकारों जे रीतने रुपया धोई रहा छे अने एमना मानीता उद्योगकारो એવા અદાણી અંબાણીને ફાયદો કરવા માટે થઈ અને રોકાણકારોએ જે પોતાના બચતના પૈસા એલઆઈસીમાં મૂકેલા હોય એવા પૈસા આવી ફ્રોડ કંપનીઓ આપી અને જે રીતનું આ દેશની અરાજકતા વ્યાપી ગઈ છે આપ સર્વે જાણો છો એવી રીતે કે ભૂતકાળમાં પણ બેંકો સાથે ફ્રોડ કરીને ઘણા લોકો ભાગી ગયા છે ત્યારે હવે આ દેશમાં કોંગ્રેસ મુખ સાક્ષી નહીં બનતા લોકોને ઉજાગર કરવા અને સરકારને ચેતવણી આપે છે કે આ અંગે ત્વરિત પગલાં ભરવામાં આવે અને અત્યારે જે રીતની દેશની પરિસ્થિતિ છે એના માટે કોઈને કોઈ જવાબદાર હોય તો ભાજપની સરકાર છે। બેરોજગારીનો પ્રશ્ન લો, મોંઘવારીનો પ્રશ્ન લો કે આ રીતે ફ્રોડ થતા ઉદ્યોગો ઉદ્યોગકારો દ્વારા એમના માનીતા ઉદ્યોગો મોદી અને અદાણીને ફાયદો કરવા માટે થઈ અને જે રીતનું દેશનું અર્થતંત્ર તૂટી ગયું છે એ જોતા કોંગ્રેસ અંગ્રેજો સામે પણ લડી હતી અને દેશની જનતા માટે થઈ અને ભાજપની સામે પણ લડત આપશે અને ભાજપના લોકોને ન્યાય અપાવીને જમશે એ અનુસંધાને આજે લીમડી અમે આ કાર્યક્રમ યોજ્યો છે। આ કાર્યક્રમ જિલ્લા મથકે પણ આગળ આ પછી યોજવામાં આવશે અને ગાંધીનગર ખાતે પણ સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરો ભેગા થઈ અને સરકારને એક ચેતવણી આપશે કે હવે આ બધા ફ્રોડ બંધ કરો અને તમારા માનીતા ઉદ્યોગકારોને પ્રજાના પૈસે ચર્ચા કરવાના બંધ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ શેરીએ શેરીએ આ લડાઈને લઈ જશે અને લોકજાગૃતિ લાવશે।